પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પેવર બ્લોક ઉખડી ગયા હતા, જેને લઈને આ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત રીતે અહેવાલ પ્રસારિત થતા બાદ પેવર બ્લોકનું સમારકામ હાથ ધરાયું છે. ખારવાવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મોટા ભાગના રોડ રસ્તા પર પેવર બ્લોક પાથરી દેવામાં આવ્યા છે, પરંતુ આ કામગીરીની ગુણવત્તા નબળી હોવાને કારણે અનેક સ્થળો પર પેવર બ્લોક ઉખડી ગયા છે, તો કેટલીક જગ્યાઓ પર પેવર બ્લોક તૂટી ગયા છે, તેમજ બેસી પણ ગયા છે. અને હાલ ખારવાવાડ વિસ્તારમાં ગોરમાવડીના વ્રતને લઈને આવા રોડ પરથી પસાર થવું મહિલાઓ માટે મુશ્કેલ બનતું હતું. જે સમસ્યા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત થતા જ નગરપાલિકાનું તંત્ર જાણે સફાળે જાગ્યું હોય તેમ પેવર બ્લોકના સમારકામ તેમજ રીબ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે લોકો ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. અમારે દર વર્ષે રાંદર માતાનો મહોત્સવ ખારવાની અંદર ઉજવાય છે અને ગોરમાવડીની પધામણીને થતી હોય છે અને ઉત્સાહભેર અમારી બહેનો રાસ લેતી હોય છે અને ઉત્સવ મનાવતી હોય છે. પણ બે વર્ષે જે કોરોનાના કેરના કારણે નહોતો ઉત્સાહ, પણ આ વખતે થનગઢ વધારે હતી કે આપણે બહેનોને રમવાનો ઉત્સાહ વધારે હતો. પરંતુ ખારવા વિસ્તારની અંદર જે મોટી માતાજીથી લઈને જે આ જગ્યાએ રાંદલ માતાના રાસ લેવાય છે અને નીકળે છે રાંદલમાંથી પધરામણી વિસર્જન થતું હોય, રોડ ઉપર ચારે બાજુ ખાદા ગતરો અને બ્લોકો નીકળી ગયા હતા. અમારી રજૂઆત હતી એમાં રાંદલ માતાનું મંદિર, મમાઈ ચોક, કુંડીવાળો ચેક, ચુફળીઓ, નાગરવાળો અને દમલાવાળી માતાજી આ બધી જગ્યાએ જે રમાતા હતા ત્યાં અત્યારે જીપીતેલના એક અવાજથી ને જીપીતેલના સહકારથી પ્રજાના પોકારને ધ્યાનમાં લઈને જે જીપીતેલ અવાજ થયો એટલે અત્યારે જે બ્લોકનું કામ ચાલુ થયું છે ને એમાં ખાસ સહકાર ભારતીબેન જુંગી છે એનો ખાસ સહકાર મળેલ છે અને જીપીતેલનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ અવાજ અમારો જે પ્રજાનો અવાજ છે, અમારો અવાજ છે, એ જીપીતેલનો અવાજ સમજીને જે અવાજ ઉઠાયો અને આજે કામ ચાલુ થયું, તમારી બહેનોને આ ઉત્સાહ રમવામાં આનંદ આવશે અને ઉત્સવ મનાવી શકશે અને આગામી દિવસોમાં જે બાકી રહે છે ત્યાં તે આઠ જગ્યા જે લખીને લેખિતથી ઓપ્શન આપ્યું છે ત્યાં પૂર્ણ થાય ને કામ કરે એવી માંગણી સાથે. પોરબંદરના આસપાસના વિસ્તારોની સમસ્યા માટે ગુજરાત ન્યૂઝ પોરબંદર હંમેશા ખડે પગે તત્પર રહેતું હોય છે, ત્યારે વધુ એક વખત ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસર જોવા મળી રહી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.